મિત્રો આજે હું આપની સમક્ષ ખૂબ જ એક અગત્યનું પુસ્તક છે જે ભાષા લેખન બરાબર એની ચર્ચા કરવા આવી રહ્યો છું. મિત્રો ગુજરાતીમાં કોઈ પણ લેખન માટેની જે બુક હોય ને તો એના માટેની ઉત્તમ બુક લક્ષ કરિયર અકાદમી દ્વારા એક બનાવવામાં આવેલી છે ભાષા લેખન, અને આખી બુક છે હસ્તલિખિત બુક છે એટલે વિદ્યાર્થીઓને વાંચવાની મજા આવે એવી છે, અને આની અંદર તમામ પ્રકારના મુદ્દા છે એ ખૂબ જ સરસ રીતે છે એ આવરી લેવામાં આવેલા છે. આખું પુસ્તક છે એ મારા દ્વારા તે લિખિત છે, દરેક મુદ્દાના અલગ અલગ ઉદાહરણ આપવામાં આવેલા છે. કોઈ પણ વિદ્યાર્થીઓ છે એને ખૂબ જ સારી રીતે અને ખૂબ મજા આવે એવા પ્રકારની આ બુક છે. અનુક્રમણિકાની થોડી ચર્ચા કરી લઈએ આપણે, તો કે અનુક્રમણિકામાં જો નિબંધ લેખન છે તો મેં અહીંયા 15 જેટલા નિબંધ છે એ આપેલા છે, 15 જેટલા નિબંધ આપેલા છે. પછી પત્ર લેખન છે તો 10 જેટલા છે એ પત્રો છે, સોરી 30 જેટલા પત્રો, એમાં અરજી અને પત્રો બધું કરીને છે કેટલા 30 જેટલા પત્રો. અલગ અલગ પત્ર લેખનની 3 પદ્ધતિ છે, પત્ર છે એ 3 પ્રકારે જુદી જુદી રીતે લખવાના હોય બરાબર, સંબંધી જો પત્રો હોય, પછી એક ખાતાકીય પત્રો હોય અને એક અરજી સ્વરૂપના પત્રો હોય, તો એ 30 જેટલા એવા પત્રો છે એ આની અંદર આપવામાં આવેલા છે અલગ અલગ પદ્ધતિ અને મેથડ દ્વારા. પછી અહેવાલ લેખન છે જે, તો અહેવાલ લેખનના પણ કેટલા, તો કે 30 જેટલા નમૂના છે અહેવાલ લેખનના પણ, 10 જેટલા નમૂના આપેલા છે અહેવાલના. પછી વિચાર વિસ્તાર છે તો એ પણ 30 છે, સોરી અહેવાલના પણ નમૂના આપેલા છે 30 જેટલા વિચાર વિસ્તાર છે. પછી સંક્ષેપીકરણ છે તો સંક્ષેપીકરણ છે એ પણ મિત્રો 30 જેટલા સંક્ષેપીકરણ લીધેલા છે. પદ્યાર્થ ગ્રહણ છે એ પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણના નમૂના પણ 30-30 લીધેલા છે બરાબર. પછી અનુવાદ, અંગ્રેજીમાંથી તે ગુજરાતીમાં અનુવાદ કરવાનો હોય તો એના પણ 30 નમૂના છે. પછી પત્રકાર પરિષદ અને ચર્ચા પત્ર બરાબર, પત્રકાર પરિષદ છે એના 10 નમૂના છે, ચર્ચા પત્ર છે એના પણ કેટલા 10 નમૂના છે બરાબર, ચર્ચા પત્રના પણ. પછી સોરી સંવાદ કૌશલ્ય છે જે બરાબર, એના 10 નમૂના લીધેલા છે. અખબાર યાદી છે એના 10 નમૂના છે, અખબાર યાદી કઈ રીતે તૈયાર કરવી. ઔપચારિક ભાષણ છે. હવે જો આ તમામ બાબતો છે ને જે એ એટલા માટે તૈયાર કરેલી છે કે હવે પછીની કોઈ પણ પરીક્ષા છે એના માટે આ બુક છે ખૂબ જરૂરી છે મિત્રો. કારણ કે પ્રિલિમ પરીક્ષાની અંદર આ બુક છે એ ખૂબ અતિ અગત્યની બની જશે. ઔપચારિક ભાષણો છે એ 7 લીધેલા છે. પછી પ્રમાણપત્ર, જોજો અહીંયા મેં લખેલું છે પ્રમાણપત્ર, તો પ્રમાણપત્ર કઈ રીતે લખવા, આ બુક છે ને ઘણી વખત તમે નોકરીએ લાગ્યા પછી તે પ્રમાણપત્ર છે, તકતી છે કઈ રીતે લખવાની બરાબર, તકતી લખવી હોય તો હરાજીની નોટિસ છે બરાબર, તબીબી તપાસનું પ્રમાણપત્ર છે, સ્વાસ્થ્યનું પ્રમાણપત્ર છે, પગારનું પ્રમાણપત્ર છે, કચેરી યાદી અને કચેરી હુકમ, આવી રીતે અલગ અલગ તમામ ટોપિક છે પ્રમાણપત્રોના પણ લઈ લીધેલા છે. તમે આ બુક છે આમ તમે ખરેખર છે ને આ બુક છે એ તમને એવું લાગે કદાચ કે આપણે આપણા માની લો કે એક પરીક્ષા તમે પૂરી કરી નાખી કોઈ પણ અને પાસ થઈ ગયા બરાબર, તમે પાસ થઈ ગયા તો તમને એમ થાય હવે પછી શું કામમાં આવે, પણ આ બુક છે 10મા ધોરણના વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપતા હોય ને એના માટે, કે 12માની પરીક્ષા આપતા હોય એના માટે પણ અતિ અગત્યની છે. એટલે તમારા નાના ભાઈ બહેન કે તમારા પરિવારના કોઈ પણ સભ્યને તમે આ બુક આપો ને તો પણ એટલા આનંદમાં આવી જાય, કારણ કે 60 માર્ક્સનો રચના વિભાગ 60 માર્ક્સનો હોય છે બરાબર, રચના અને વ્યાકરણ વિભાગ બે કેટલો 60 માર્ક્સનો હોય. કોઈ પણ 10મા 12મા ધોરણનું પુસ્તક હોય ને એમાં ગુજરાતી છે તો એમાંથી 40 માર્ક છે એ પાઠ્ય પુસ્તક આધારિત હોય, 20 માર્ક છે એ વ્યાકરણ હોય, 40 માર્ક્સનું રચના વિભાગ હોય, તો 40 માર્ક્સનો રચના વિભાગ આ બુક ઉપર આખો આધારિત આવી જાય. હા, એટલે આ બુક છે 10મા 12મા ધોરણ માટે પણ ખૂબ જ મહત્વની છે. એની કિંમત છે ને મિત્રો એટલે 350 રૂપિયા કિંમત છે મૂળ કિંમત, પણ તમને આ બુક છે હાલમાં ઓફરમાં તમને મળી રહી છે તો 200 રૂપિયા કિંમતમાં છો આ બુક તમને મળી રહી છે. નામ છે ભાષા લેખન બરાબર, 350 રૂપિયાની કિંમત છે પણ મળે છે માત્ર ને માત્ર 200 રૂપિયામાં. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તો ખરી, પણ મેં તમને કીધું 10મા 12મા ધોરણના બોર્ડ માટે પણ આ અતિ અગત્યની બુક છે. તમને આ ડેમો કોપી સ્વરૂપે અહીંયા આપવામાં આવેલી છે. આજે તમને જે આ વિડીયો છે જે, તો આ વિડીયોની અંદર મિત્રો જે અમે અનુક્રમણિકા બતાવી તમને, તો અનુક્રમણિકા સિવાયની હું તમને વાત કરું તો કેવી રીતે આખી બુક છે જે બરાબર, તો જો અહીંયા નિબંધ લેખન છે,
તો પહેલા ખાલી નિબંધ જ આપી દીધા સ્ત્રી એવું નથી, નિબંધ જ આપવા જેવું નથી મિત્રો, નિબંધ સિવાય નિબંધ કઈ રીતે લખવો ને એની તમામ માહિતી આમાં આપેલી છે. જોજો નિબંધ લેખનની તમામ માહિતી આપેલી છે. હો નિબંધ એ અંદર એની અંદર આપેલા છે, આમાં અલગ અલગ છે એ તમને માત્ર જો રાષ્ટ્રીય એકતાના વિઘાતક પરિબળો બરાબર. પછી પત્ર લેખન છે તો એની તે જો પત્ર લેખન કઈ રીતે કરવું એ દરેકની એની માહિતી પહેલા આપેલી છે, માહિતી પહેલા આપી. પછી પત્ર લેખન છે તો પત્ર લેખનના નમૂના આપેલા છે. ઓકે જો અહીંયા દાખલા તરીકે વહીવટી અહેવાલના છાપકામની મંજૂરી માંગતો પત્ર લખો હો તો સરનામું એક બે વિષય સંબોધન અભિવાદન પછી લેખન આવે ને પછી અંતે અંત આવે એટલે આ રીતે એનો ક્રમ છે જે એ પણ વ્યવસ્થિત દર્શાવવામાં આવેલો છે. જો પત્ર લેખનના જુદા જુદા નમૂના છે બરાબર, પછી અહેવાલ લેખન આ અહેવાલ લેખનનો નમૂનો છે હો અહેવાલ લેખન રીતે પછી વિચાર વિસ્તાર કઈ રીતે લખવું ને એ બધી બાબતો પહેલા આપવામાં આવી છે. ઓકે પહેલા આપવામાં આવી છે એટલે આ બુક ખરીદશો તમે તો ટાટ ટેટ માટે છે એ અતિ અગત્યની બુક થઈ રહેશે તમારા માટે. ઓકે ટાટ 1 માટે 2 માટે અતિ અગત્યની બુક છે મિત્રો. તો આ ઓફરનો લાભ લઈ અને બુક છે એ લક્ષ કરિયર અકાદમીથી આપ મેળવી શકો છો. ઓકે જય હિન્દ. આવજો મિત્રો.